छोकरी ने छेड़ती भी करे। पहली गाड़ी बताओ, छोकरियों भी छेड़ती करते हो? छोकरी ने छेड़े छे लोगो हर छोकरी साइड में। हूं एमज कहू छू तो शू छे तुम्हारो आ कायदो? पहला तो पुलिस की जीप बोलाईवी, पुलिस आईवी, मारो कई जवाब नहीं लीधो, ये चालला गया। एना हर दो कलाक पछी आज मारा तो पाछा मारा घर में हमलो करवा आया। मारी गाड़ियों ना कांच फोड़ी नाखा, लूट ना इरादा, मारा माँ बहनों ने लेने उचकी जवाला बिल्डिंग में। हाँ दारू जुगार आंकड़ा वाला पुलिस कहीं नहीं करती। अटवा पुलिस स्टेशन कहीं नहीं करते। पची मैं जाने जा पीएस साहब ने रजूआत करी के लूट पची अमरा घर में जे पत्थर मारो करो राइटिंग ना गुनो छोकरियों की छेड़ती एनो पर गुनो दाखिल करू फरजियात छे। हूँ पुलिस कमिश्नर साहब अजय तोमर साहब ने कहू छू तमे समाज घर में जे बोलो छो एवं तमे आज मने करीने बताओ। रविवार नो दिवस छे ने हूँ इंसाफ अपाओ ने गुनो दाखिल कराओ एनो ऊपर अलग अलग गुनाओ छे। अमे ऊपर टेरेस पर पतंग चगावा गयेला हता तो त्यां ए लोको ए छेड़खानी करी। અમે કહેવા ગયા તમને એ લોકો માર્યું, આ હુસેનનો ભાઈ ગોલુ, રફીકનો છોકરો, પછી ગોરુ બંગરવાલાના નવાસો, આસિફ બાપુ, એ બધા જ હતા ટેરેસ પર। એ લોકોએ છેડતી કરી, અમે કહેવા ગયા તમને ઈંટ પથ્થર માર્યો એ લોકોએ ટેરેસ પર। પછી અમે કીધું કે પોલીસને બોલાવું છું કે બોલાવ, જેટલી પોલીસ બોલાવી બોલાવ, તું નીચે આવ। અમે બધા નીચે ઉતાર્યા, પોલીસની જીપ બોલાવી, પોલીસ આવી એટલે એ લોકો બધા ભાગી ગયા। અમારું પોલીસ સ્ટેશન લાગે છે અઠવા પોલીસ સ્ટેશન, કેટલા વાગે પોલીસ? 2:30 વાગ્યા પોલીસની જીપ આવેલી। મેં પોલીસને 100 નંબર પર ફોન કર્યો, પોલીસ આવી, કોઈ જવાબ લીધો નહીં। ના આંબેવાળાએ એમ કીધું કે બધું પતી ગયું તો પોલીસની જીપ ચાલી ગઈ। પોલીસની મારી માંગ એક જ વસ્તુ કહું છું, કમિશનર સાહેબને, અઠવા પીઆઈ સાહેબને અને અમારા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને કે સાહેબ આજે અઠવા પોલીસ સ્ટેશનમાં અમે જે ફરિયાદ કરી એ લોકો અમારે અમને મારવા આવેલા। હમણાં અમને ઘરથી ફોન આવ્યો, એવું જાણ થઈ કે મારા પપ્પા ને મારા ભાઈ, મારા ભત્રીજાને પોલીસ લેવા આવી કે એ લોકો કે અમે કુરસ ફરિયાદ કરી તો સાહેબ અમે તો કોઈને માર્યું નથી, એ લોકોએ અમને મારવા આવ્યા। તલવારો, ફટકાઓ, પાઇપના ફટકાઓ, ઈંટો, અમારી ગાડીઓને નુકસાન કર્યો, જાનહાની માનહાની બધું જ થઈ ગયું અમારું। તો સાહેબ એનું શું? અમારા ત્યાં કેમેરા લાગેલા છે, હા બે મારી ફોઈના ત્યાં બી સીસીટીવી કેમેરા લાગેલા છે સાહેબ, એટલે સાહેબ હું તમને એક જ વસ્તુ કહું છું કે અમારા ત્યાં કેમેરા લાગેલા છે, તમે ચેક કરો, અમે કોઈને માર્યું નથી। એ લોકો જે 15-20-25 જણ જે આવેલા છે એ લોકોનો પર સખ્ત સખ્ત કાર્યવાહી થવી જોઈએ। એ લોકો તલવારો, ફટકાઓ, પાઇપના ટુકડાઓ, ઈંટ, ટ્યુબલાઇટ બધું અમારું ઘરનું નુકસાન કર્યું ને એ લોકોને સાહેબ કાયદાનું મજા ચખાવો। હા અમારી મા બહેનોને છેડ્યું છે એ લોકો, મારી વાઈફ છે, મારી ભાભી છે, મારી ભત્રીજીઓ છે, એ લોકોને નાંગા નાંગા અપશબ્દ નહીં બોલવા જેવું છે સાહેબ મીડિયામાં। હું એક જ રજૂઆત કરું છું કમિશનર સાહેબને, અઠવા પીઆઈ સાહેબને કે અમારા ઘરે આજે 7:45 વાગ્યા છે રવિવારનો દિવસ, અઠવા પોલીસમાંથી ડિસ્ટર્બવાળા પોલીસવાળા ખોટા ખોટા અમારા ઘરે મારા પપ્પા જે સિનિયર છે, સિનિયર સિટીઝન છે, એ લોકોને એમ કહે છે કે તમને હું ઘસીટીને લઈ જવા, તમે લોકો હાજર થાઓ, તમારા છોકરાઓને, તમારા પોતરાઓને અમે અમને હમણાં ખેંચીને લઈ જાઉં સાહેબ, અમે મારવા નથી આવેલા એટલે અમારા ઉપર પોલીસ ફરિયાદ નથી થવી જોઈએ, અમે અમારા ઉપર ક્રોસ ફરિયાદ તમે અટકાવો સાહેબ, અમે ફરિયાદી છે એ તો કંઈ થતું જ નથી ને ક્રોસ ફરિયાદમાં અમને લેવા આવતા છે, એ લોકો 17-20 જણ કે 25 જણ છે, એ લોકોમાંથી સાહેબ ખાલી 5 જણની ધરપકડ થયેલી છે, બાકીના ભાગી ગયેલા છે। હવે એ લોકો એમ કહે છે કે તમારો પર બી ગુનો દાખિલ કરે તો સાહેબ અમારા ઘરમાં અમે પોતે ઊભા રહીને અમે ના પડી છે, નથી લડવું, નથી મારવું ને અમને સાહેબ એ લોકો ક્રોસ ફરિયાદ કરીને અમને બી જેલમાં નખાવવો છે તો સાહેબ આ ક્યાંનો ન્યાય છે સાહેબ? એટલે સાહેબ અમને એક જ રજૂઆત છે કમિશનર સાહેબને, હર્ષ સંઘવી સાહેબને કે અમારા ઉપર, મારા ભાઈ, મારા ભત્રીજા અને મારા પપ્પા ઉપર, મારી મા બહેનો, મારી વાઈફ ઉપર ગુનો દાખલ નહીં થાય, ક્રોસ ફરિયાદ નહીં થાય, જે બી થઈ હોય એને અટકાવો સાહેબ, તમે પોતે વિડીયો ચેક કરો, તમે પોતે એવો હોતો સાહેબ, કમિશનર સાહેબ તમે બધાના ત્યાં જાઓ છો, તમે અમારા ત્યાં બી આવો સાહેબ, તમે વિઝિટ કરો, તમે પોતે આવીને તમે અમારા કમિશનર સાહેબ છો, તમે ન્યાય અપાવો, અમારે ઘરે આવો, વિઝિટ કરો, તમને બધી વસ્તુ સાહેબ બતાવું, કેમેરામાં જે જે વસ્તુ આવેલા છે, જે જે માણસ, પેલો અલ્લુ જાડો, બાદશાહનો છોકરો, બાદશાહ, જે 25-30 જણ છે, આ સામાજિક તત્વ, આ બધા સાહેબ માથાભાર માણસ છે, મને ને મારા પરિવારને જાનનો ખતરો છે, અમને કંઈ જાનહાની થઈ જાય તો સાહેબ એની જવાબદારી કોની?
હું સાહેબ તમારા ઉપર સોંપું છું કે અમારી રક્ષણ કરવા સારું સાહેબ તમે છો, ન્યાય અપાવો અમને.